नमस्कार मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती पर। तो मित्रों, आजना आ वीडियो में आपणे मानव कल्याण योजना अन्वये ऑनलाइन अरजी करवा माटे तमारे सौ प्रथम ई कुटीर पोर्टल पर रजिस्ट्रेशन करवू पड़शे। तो आ ई कुटीर पोर्टल पर रजिस्ट्रेशन केवी रीते करवू तेना विशे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चेनलने हजी सुधी सब्सक्राइब न करी होय तो चेनलने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, માનવ કલ્યાણ યોજના અન્વયે ઓનલાઈન અરજી કરવા માટે આપણે સૌ પ્રથમ ઇકુટીર પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું પડશે। તો આ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને આ ઇકુટીર પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવા અંગેની પ્રોસેસ તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હું તમને પ્રથમ બ્રાઉઝર પર લઈ જઉં છું અને ત્યાર પછી આપણે ત્યાં ઇકુટીરની જે વેબસાઇટ છે તે ખોલી લઈએ। તો મિત્રો, તમારે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલી અને તેમાં ekutir.gujarat.gov.in લખી અને ઓકે આપી દેવાનું રહેશે। જેવા તમે ઓકે આપશો એટલે આ પ્રમાણેની જે ekutir નું પોર્ટલ છે તે ખુલી જશે અને તે પોર્ટલ ખુલી ગયા પછી તમે જો નવા યુઝર હોય તો તમારે અહીંયા ફોર ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ યુઝર લખેલું છે તેની બાજુમાં રહેલ ક્લિક હિયર બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું અહીંયા ક્લિક હિયર બટન ઉપર ક્લિક કરી લઉં છું। તો મિત્રો, ક્લિક હિયર બટન ઉપર ક્લિક કરતા આ પ્રમાણેનું આખું એક ફોર્મ ખુલી જશે। તો ફોર્મમાં આપણે જોઈએ કે નવી વ્યક્તિગત કે નાગરિક તરીકે નોંધણીની વિગતો, જેમાં આપણે સૌપ્રથમ બોક્સમાં આપણે પૂરું નામ અંગ્રેજીમાં લખવાનું રહેશે, ત્યાર પછી તેની બાજુમાં આધાર કાર્ડ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી નીચે જોઈએ તો લિંકમાં પુરુષ, સ્ત્રી કે અન્ય જે લાગુ પડતું હોય તેમાં ચેકમાર્ક કરી લેવાનું રહેશે। ત્યાર પછી અહીંયા આપણે આપણી જન્મ તારીખ દાખલ કરી દેવાની છે। ત્યારબાદ આપણો જે એક્ટિવ મોબાઈલ નંબર હોય તે એક્ટિવ મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે અને આપણે જો ઈમેલ એડ્રેસ ધરાવતા હોય તો અહીંયા આપણે ઈમેલ એડ્રેસ ટાઈપ કરી લેવાનું રહેશે। ત્યાર પછી આપણે આપણો એક પાસવર્ડ બનાવવાનો રહેશે। તો પાસવર્ડ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો, આ પ્રમાણેનો કંઈક તમારે બનાવવાનો રહેશે, જેમાં કેપિટલ લેટર, સ્મોલ લેટર, ન્યુમેરિક આઈટમ અને સ્પેશિયલ કેરેક્ટર આવતા હોય તે પ્રમાણેનો તમારે તમારો પાસવર્ડ બનાવવાનો રહેશે અને ત્યાર પછી તે જ પ્રમાણે તમારો પાસવર્ડ છે તે ફરીથી કન્ફર્મ કરવાનો રહેશે અને ત્યાર પછી અહીંયા જે એક કેપ્ચા કોડ જોવા મળે છે તે કેપ્ચા કોડ આપણે તેની પહેલાં રહેલા આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો છે અને આ તમામ વિગતો ભરી લીધા પછી આપણે નોંધણી કરો તે બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું। તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં અને ત્યાર પછી આપણે આગળ જોઈએ કે આગળ શું આવે છે। તો મિત્રો, આપણે અહીંયા આ ફોર્મની તમામ વિગતો દાખલ કરી લીધી છે, તો હવે અહીંયા નોંધણીના બટન ઉપર હું ક્લિક કરી લઈશ। તો ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન તમારી સામે આવી જશે અને તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે। તો આ ડાયલોગ બોક્સમાં શું તમે ખરેખર નોંધણી કરવા માગો છો, કૃપા કરીને તમારી વિગત ચકાસી લો। તો અહીંયા આપણને આપણું નામ, લિંગ અને જન્મ તારીખ જોવા મળી જશે, તો તે બરાબર સ્પેલિંગ ચેક કરી લેવો અને ત્યાર પછી નીચે પુષ્ટિ કરો તે બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું। તો ચાલો હું અહીંયા પુષ્ટિ કરો તે બટન ઉપર ક્લિક કરી લઉં છું। તો તે ક્લિક કરતાની સાથે આપણી સામે આ પ્રમાણેનું ડાયલોગ બોક્સ ખુલી જશે અને તેમાં મેસેજ લખાયેલ છે, રજિસ્ટ્રેશન સક્સેસફુલી, યોર યુઝર આઈડી લોગિન ઇઝ સો એન્ડ સો। તો અહીંયા આપણનું જે યુઝર આઈડી લોગિન છે તે જોવા મળી જશે, ત્યાર પછી આપણે તે નોંધી લઈ અને ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, આ પ્રમાણે ફોર્મ ભરી અને સબમિટ કરતા લોગિન આપણને મળી જાય છે। ત્યાર પછી મિત્રો, આપણે જે યુઝર આઈડી બનાવ્યું તે યુઝર આઈડી અહીંયા ટાઈપ કરી લેવાનું છે અને આપણે જે પાસવર્ડ રાખેલો હતો તે પાસવર્ડ અહીંયા ટાઈપ કરી દેવાનો છે। ત્યાર પછી અહીંયા બાજુમાં જે સ્ક્રીનમાં કેપ્ચા જોવા મળે છે તે કેપ્ચાને તેની પહેલાં રહેલા આ બોક્સમાં ટાઈપ કરી અને આપણે લોગિન થઈ જવાનું રહેશે। તો ચાલો હું અહીંયા લોગિન થઈ જાઉં અને ત્યાર પછી આપણે આગળની વિગતો જોતા જઈએ। તો લોગિન બટન ઉપર ક્લિક કરતાની સાથે સૌ પ્રથમ આપણને આપણની જે પ્રોફાઇલ છે તે પ્રોફાઇલને અપડેટ કરવા માટે જણાવવામાં આવશે। તો આ પ્રોફાઇલમાં આપણને સૌ પ્રથમ આપણું જે નામ આધાર બેઝ મુજબ હતું તે આધાર બેઝ મુજબ નામ જોવા મળશે, ત્યાર પછી આપણું નામ અહીંયા ગુજરાતીમાં ટાઈપ કરી લેવાનું છે, ત્યાર પછી અરજદારના પિતા કે પતિનું નામ, તો અહીંયા અરજદારે પોતાના પિતા કે પતિનું નામ દાખલ કરી લેવાનું છે અને ત્યાર પછી તેની બાજુમાં પોતાના પિતા કે પતિનું નામ ગુજરાતીમાં ટાઈપ કરી લેવાનું છે
ત્યાર પછી આપણે જે આધાર કાર્ડ નંબર દાખલ કરેલો હતો તે આધાર કાર્ડ નંબર અહીંયા જોવા મળી જશે। તેની બાજુમાં અરજદારની જન્મ તારીખ જે અગાઉ આપણે રજીસ્ટ્રેશન વખતે નાખેલી હતી તે અહીંયા જોવા મળી જશે। તેની બાજુમાં અહીંયા અરજદારનો ફોટો અપલોડ કરવા માટેનો ઓપ્શન છે, તો જેવા આપણે અપલોડ બટન ઉપર ક્લિક કરી અને ફોટો અપલોડ કરશું એટલે તે ફોટો આપણને અહીંયા જોવા મળી જશે। ત્યાર પછી મિત્રો નીચે છે અરજદારની જાતિ, તો અહીંયાથી ડ્રોપડાઉન લિસ્ટમાંથી આપણે અરજદારની જાતિને સિલેક્ટ કરી લેવાની છે। ત્યાર પછી લિંગનો ઓપ્શન છે, તો આપણે જે રજીસ્ટ્રેશન વખતે સ્ત્રી પુરુષ કે અન્ય જે કંઈ સિલેક્ટ કરેલ હશે તે બોક્સમાં ચેકમાર્ક આપણને જોવા મળી જશે। ત્યારબાદ નીચે આપણે જે મોબાઈલ નંબર દાખલ કરેલો હતો તે મોબાઈલ નંબર પણ અહીંયા જોવા મળી જશે। ત્યાર પછી છે કે શારીરિક વિકલાંગતા છે, જો વિકલાંગતા હોય તો હામાં ચેકમાર્ક કરવાનું છે, નહીંતર નામાં ચેકમાર્ક કરી લેવાનું છે। ત્યાર પછી આપણે જો ઈમેલ એડ્રેસ ટાઈપ કરેલું હશે તો તે ઈમેલ એડ્રેસ આપણને અહીંયા જોવા મળી જશે, અને જો ફોન નંબર ધરાવતા હોય તો આ બોક્સમાં આપણે આપણો ફોન નંબર દાખલ કરી શકીએ છીએ। તો આ પ્રમાણે અરજદારની વિગતો સંપૂર્ણ ભરી લેવાની છે। ત્યારબાદ હવે આગળ જોઈએ તો સ્ક્રોલ કરી લઈએ। ત્યાર પછી મિત્રો અરજદારના હાલના સરનામાનો આખો એક ટેબ જોવા મળી રહ્યો છે, તો તેમાં રાજ્ય ઓલરેડી ગુજરાત સિલેક્ટ થયેલું આવશે, જેની બાજુમાં આપણે જિલ્લો ડ્રોપડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી તાલુકાનું નામ સિલેક્ટ કરી લેવાનું છે, અને ત્યાર પછી ગામ કે વોર્ડનું નામ સિલેક્ટ કરી લેવાનું છે, અને ત્યાર પછી અરજદારનું પ્રોપર ઠેકાણું જે અરજદારના સરનામામાં લખી લેવાનું રહેશે, અને ત્યારબાદ અહીંયા પિનકોડ નંબર દાખલ કરી દેવાનો છે। અને જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક હોય તો ઉપર મુજબનું જે ચેકમાર્ક છે તે અહીંયા આપણે ચેકમાર્ક કરી લેવાનું છે, જેથી આપણે ઉપર સિલેક્ટ કરેલું તમામ સરનામું આખે આખું અહીંયા આવી જશે, અથવા તો અલગ સરનામું હોય તો અહીંયાથી આપણે સિલેક્ટ કરી શકીએ છીએ। તો ચાલો હું હવે સરનામાની વિગતો સિલેક્ટ કરી લઉં અને ત્યાર પછી અપડેટ પ્રોફાઇલ ઉપર આપી દઉં છું। તો મિત્રો તમે જોઈ શકો છો કે મારી તમામ વિગતો મેં દાખલ કરી લીધી છે, તો હવે હું અહીંયા નીચે રહેલ અપડેટ બટન ઉપર ક્લિક કરી દઈશ। તો ચાલો મિત્રો હું અહીંયા અપડેટ બટન ઉપર ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતા પેજ લોડ થશે અને ત્યાર પછી આપણને આ પ્રમાણેનો જે પ્રોફાઇલ અપડેટ સક્સેસફુલીનો એક ડાયલોગ બોક્સ આપણને જોવા મળશે। તો આ ડાયલોગ બોક્સમાં આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે, અને તે ક્લિક કરતાં અહીંયા આપણને માનવ કલ્યાણ યોજના જોવા મળી જશે। તો માનવ કલ્યાણ યોજના અન્વયે અરજી કરવા માટે હવે આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે। તો માનવ કલ્યાણ યોજના અન્વયે કેવી રીતે અરજી કરવી અને તેના સ્ટેપ શું છે તે આગળના નેક્સ્ટ વિડીયોમાં તમામ માહિતી મેળવીશું। તો આ પ્રમાણે મિત્રો તમે ઈ કુટીર પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો। આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।